નમસ્તે વહાલા બાળકો, આપણે પાઠ પાંચમાં ગુજરાતનો પરિચય મેળવ્યો. હવે આપણે પાઠ છમાં ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓની સમજ મેળવીશું. બાળકો, આપણે આગળના પાઠની અંદર સમજી ગયા કે ગુજરાતની અંદર કુલ 33 જિલ્લા છે, તો અહીં આપણે તેના તાલુકાની સમજ મેળવીશું. તો ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓની યાદી આપણને નીચે આપવામાં આવેલ છે, તો તેની આપણે અહીં સમજ મેળવીશું. અમુક જિલ્લા છે તો તેના જિલ્લા મથક તેનો જિલ્લો જ છે, અને અમુક જિલ્લા છે તો તેના જિલ્લા મથક અલગ છે. તો અહીં આપણે પહેલાં સમજીએ તો અમદાવાદ જિલ્લો છે જેનું જિલ્લા મથક અમદાવાદ છે. તેના તાલુકામાં અમદાવાદ સિટી, ખાટલોડિયા, વેજલપુર, સાબરમતી, ઓસારવા, મણિનગર, નારોલ, દસક્રોય, દેત્રોજ, રામપુરા, માંડલ, વિરમગામ, સાળંદ, બાવળા, ધોળકા, ધંધુકા અને ધોલેરા જેવા કુલ 10 તાલુકા અમદાવાદ જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ અમરેલી જિલ્લો, આપણા જિલ્લાનું નામ અમરેલી છે, જેનું જિલ્લા મથક અમરેલી છે. તેના તાલુકામાં અમરેલી, બાબરા, લાઠી, લીલિયા, કુકાવાવડિયા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા કુલ 11 તાલુકા અમરેલી જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ અરવલ્લી જિલ્લો, જેનું જિલ્લા મથક મોડાસા. તેના તાલુકામાં મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા, માલપુર અને મેઘરજ કુલ 6 તાલુકા અરવલ્લી જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ આણંદ જિલ્લો, જેનું જિલ્લા મથક છે આણંદ. તેના તાલુકામાં આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, ઉમરેઠ, તારાપુર અને આંકલાવ કુલ 8 તાલુકા આણંદ જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ કચ્છ જિલ્લો, જેનું જિલ્લા મથક છે ભુજ. તેના તાલુકામાં ભુજ, લખપત, અબડાસા, નલિયા, નખત્રાણા, માંડવી, મુદ્રા, અંજાર, ભચાઉ, રાપર અને ગાંધીધામ જેવા કુલ 10 તાલુકા કચ્છ જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ આપણને છઠ્ઠો જિલ્લો ખેડા આપવામાં આવેલ છે, જેનું જિલ્લા મથક નડિયાદ છે. તેના તાલુકામાં નડિયાદ, ખેડા, કપડવંજ, માતોર, કઠલાલ, ઠાસરા, મહુધા, મહેમદાબાદ, ગલતેશ્વર અને વસો તેવા કુલ 10 તાલુકા ખેડા જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ આપણે બાળકો ગાંધીનગર, તો તેનું જિલ્લા મથક છે ગાંધીનગર. તેના તાલુકામાં ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલ કુલ 4 તાલુકા ગાંધીનગરમાં આવેલા છે. ત્યારબાદ આઠમો જિલ્લો ગીર સોમનાથ આપવામાં આવેલ છે, જેનું જિલ્લા મથક છે વેરાવળ. તેના તાલુકામાં વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડા, તાલાળા, ઉના અને ગીરગઢડા કુલ 6 તાલુકા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લો, જેનું જિલ્લા મથક છે છોટાઉદેપુર. તેના તાલુકામાં છોટાઉદેપુર, જેતપુર પાવી, કવાટ, નસવાડી, સંખેડા અને બોડેલી કુલ 6 તાલુકા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ જામનગર જિલ્લો, જેનું જિલ્લા મથક છે જામનગર. તેના તાલુકામાં જામનગર, લાલપુર, કાલાવડ, જામજોધપુર, ધ્રોળ અને જોડિયા કુલ 6 તાલુકા જામનગર જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ જૂનાગઢ જિલ્લો, જેનું જિલ્લા મથક છે જૂનાગઢ. તેના તાલુકામાં જૂનાગઢ સિટી, જૂનાગઢ, માણાવદર, વંથળી, ભેસાણ, વિસાવદર, કેશોદ, મેંદરડા, માંગરોળ,
અને માળિયા હાટીના કુલ 10 તાલુકા જૂનાગઢ જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ ડાંગ જિલ્લો, જેનું જિલ્લા મથક છે આહવા, તેના કુલ 3 તાલુકા છે, આહવા, વધોઈ અને સુબીર. ત્યારબાદ તાપી જિલ્લો જોઈએ તો તેનું જિલ્લા મથક છે વ્યારા, તેના તાલુકામાં વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિસોર, વાલોડ અને કુકરમુંડા કુલ 6 તાલુકા તાપી જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ દાહોદ જિલ્લો, જેનું જિલ્લા મથક છે દાહોદ, તેના તાલુકામાં દાહોદ, લીમખેડા, દેવગઢ બારિયા, ગરબાડા, ધાનપુર, સાલોદ, ફતેપુરા અને સંજેલી કુલ 8 તાલુકા દાહોદ જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લો, જેનું જિલ્લા મથક છે ખંભાળિયા, તેના તાલુકામાં ખંભાળિયા, ઓખામંડળ દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુર કુલ 4 તાલુકા દેવભૂમિ દ્વારકામાં આવેલા છે. ત્યારબાદ નર્મદા જિલ્લો, જેનું જિલ્લા મથક છે રાજપીપળા, તેના તાલુકા જોઈએ હવે બાળકો આપણે, રાજપીપળા, નાદોદ, તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા અને ગરુડેશ્વર કુલ 5 તાલુકા નર્મદા જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ નવસારી જિલ્લો, જેનું જિલ્લા મથક છે નવસારી, તેના તાલુકામાં નવસારી, જલાલપોર, ચીખલી, ગણદેવી, વાસંદા અને ખેરગામ કુલ 6 તાલુકા નવસારી જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ પંચમહાલ જિલ્લો, જેનું જિલ્લા મથક છે ગોધરા, તેના તાલુકામાં ગોધરા, સહેરા, મોરવા હડફ, ઘોઘંબા, કાલોલ, હાલોલ અને જાંબુઘોડા કુલ 7 તાલુકા પંચમહાલ જિલ્લામાં આવેલા છે. આપણને 19મું પાટણ જિલ્લો આપવામાં આવેલો છે, તેનું જિલ્લા મથક છે પાટણ, તેના તાલુકામાં પાટણ, સાંતલપુર, રાધનપુર, સમી, ચાણસ્મા, હારીજ, સિદ્ધપુર, શંખેશ્વર અને સરસ્વતી કુલ 9 તાલુકા પાટણ જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ પોરબંદર જિલ્લો, જેનું જિલ્લા મથક છે પોરબંદર, તેમાં કુલ 3 તાલુકા આવેલા છે, પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા. હવે આપણને 21મો જિલ્લો બનાસકાંઠા આપવામાં આવેલ છે, જેનું જિલ્લા મથક છે પાલનપુર, તેના તાલુકામાં પાલનપુર, વાવ, થોરાદ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ, દાતા, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, ભાભોર, લાખણી અને સુઈગામ કુલ 14 તાલુકા બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ બોટાદ જિલ્લો, જેનું જિલ્લા મથક છે બોટાદ, તેના તાલુકામાં બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર કુલ 4 તાલુકા આવેલા છે. ત્યારબાદ ભરૂચ જિલ્લો, જેનું જિલ્લા મથક છે ભરૂચ, તેના તાલુકામાં ભરૂચ, આમોદ, અંકલેશ્વર, વાગરા, હાસોટ, જંબુસર, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ જેવા કુલ 9 તાલુકા ભરૂચ જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ ભાવનગર જિલ્લો, જેનું જિલ્લા મથક છે ભાવનગર, તેના તાલુકામાં ભાવનગર, વલભીપુર, ઉમરાળા, સિહોર, ઘોઘા, ગારિયાથાર, પાલીતાણા, તળાજા, મહુવા અને જેસર કુલ 10 તાલુકા ભાવનગર જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ 25મો જિલ્લો મહીસાગર, જેનું જિલ્લા મથક છે લુણાવાડા, તેના તાલુકામાં લુણાવાડા, કોડાણા, ખાનપુર, સંતરામપુર, બાલાસિનોર અને વીરપુર કુલ 6 તાલુકા મહીસાગર જિલ્લામાં આવેલા છે.
ત્યારબાદ મહેસાણા જિલ્લો જેનું જિલ્લા મથક છે મહેસાણા, તેના તાલુકામાં મહેસાણા, સતલાસણા, ખેરાલુ, વડનગર, વિસનગર, વિજાપુર, કડી, બહુચરાજી, ઊંઝા, ગોઝારિયા અને જોટાણા કુલ 11 તાલુકા મહેસાણા જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ બાળકો આપણે 27મો જિલ્લો મોરબી જોઈએ, જેનું જિલ્લા મથક છે મોરબી, તેના તાલુકામાં મોરબી, માળિયા મિયાણા, વાંકાનેર, ટંકારા અને હળવદ કુલ 5 તાલુકા મોરબી જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ રાજકોટ જિલ્લો, જેનું જિલ્લા મથક રાજકોટ છે, તેના તાલુકામાં રાજકોટ, પડધરી, લોધિકા, કોટડા સાંગાણી, જસદણ, ગોંડલ, જામકંડોરણા, ઉપલેટા, જેતપુર, ધોરાજી અને વિછીયા કુલ 11 તાલુકા રાજકોટ જિલ્લામાં આવેલા છે. હવે આપણે વડોદરા જિલ્લો જોઈએ તો તેનું જિલ્લા મથક છે વડોદરા, તેના તાલુકામાં વડોદરા, સાવલી, વાઘોડિયા, પાદરા, કરજણ, સિનોર, ડભોઈ અને ડેસર કુલ 8 તાલુકા વડોદરા જિલ્લામાં આવેલા છે. હવે આપણે વલસાડ જિલ્લો જોઈએ તો જેનું જિલ્લા મથક છે વલસાડ, તેના તાલુકામાં વલસાડ, પારડી, ધરમપુર, ઉમરગામ, કપરાડા અને વાપી કુલ 6 તાલુકા વલસાડ જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લો, જેનું જિલ્લા મથક છે હિંમતનગર, તેના તાલુકામાં હિંમતનગર, ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, પ્રાતિજ, વડાલી, તલોદ અને પોસીના કુલ 8 તાલુકા સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ સુરત જિલ્લો, જેનું જિલ્લા મથક છે સુરત, તેના તાલુકામાં સુરત સિટી, ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, બારડોલી, મહુવા અને પલસાણા કુલ 10 તાલુકા સુરત જિલ્લામાં આવેલા છે. હવે આપણે બાળકો સુરેન્દ્રનગર જિલ્લો જોઈએ, જેનું જિલ્લા મથક છે સુરેન્દ્રનગર, તેના તાલુકામાં વઢવાણ, લીંબડી, સાયલા, ચોટીલા, મૂળી, ધાંગધ્રા, દસાડા, લખતર, ચુડા અને થાનગઢ કુલ 10 તાલુકા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે. અહીં બાળકો આપણે જિલ્લા, તેનું જિલ્લા મથક અને તેના તાલુકાની સમજ મેળવી. હવે ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે અને 250 તાલુકાઓ છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કચ્છ છે, જે તમે આગળના પાઠની અંદર નકશામાં જોઈ શકશો, અને સૌથી નાનો જિલ્લો વિસ્તારમાં ડાંગ છે. ત્યારબાદ આપણે આ પાઠની સમજ મેળવી તેના આધારે આપણે નીચેનું સ્વાધ્યાય પૂરીશું. કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલી ખાલી જગ્યા છે ગુજરાત રાજ્યના ખાલી જગ્યા જિલ્લાઓ છે. બાળકો તમે પણ જવાબ આપવા માટેનો પ્રયત્ન કરજો. તો કોષમાં આપણને 29 અને 33 આપવામાં આવેલ છે. તો બાળકો જવાબ શું આવશે? 33. ત્યારબાદ બીજી ખાલી જગ્યા, અમદાવાદ જિલ્લાનું જિલ્લા મથક ખાલી જગ્યા છે, તો કૌંસમાં અમદાવાદ અને ગાંધીનગર, તો જવાબમાં આવશે અમદાવાદ. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, ચાણસમાં ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો છે, તો કૌંસમાં મહેસાણા અને પાટણ, તો બાળકો જવાબ શું આવશે? પાટણ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા, પાલનપુર ખાલી જગ્યા જિલ્લાનું જિલ્લા મથક છે, કૌંસમાં સાબરકાંઠા અને બનાસકાંઠા, તો જવાબમાં આવશે બનાસકાંઠા.
ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા જોઈએ, ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો ખાલી જગ્યા છે, પાટણ કે કચ્છ? તો જવાબમાં શું આવશે બાળકો? કચ્છ. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા, જાંબુઘોડા ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો છે, તો કૌંસમાં દાહોદ અને પંચમહાલ આપવામાં આવેલા છે. તો બાળકો આપનો જવાબ છે પંચમહાલ. હવે આપણે સાતમી ખાલી જગ્યા જોઈએ, ઉમરગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો છે, તો કૌંસમાં વલસાડ અને ભરૂચ, તો જવાબમાં આવશે વલસાડ. હવે આપણે આઠમી ખાલી જગ્યા જોઈએ બાળકો, કચ્છ જિલ્લાનું જિલ્લા મથક ખાલી જગ્યા છે, તો કૌંસમાં ભુજ અને માંડવી, તો જવાબ શું આવશે બાળકો? ભુજ. ત્યારબાદ નવમી ખાલી જગ્યા, ઉપલેટા ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો છે, તો સુરેન્દ્રનગર કે રાજકોટ? તો જવાબમાં આવશે રાજકોટ. હવે આપણે દસમી ખાલી જગ્યા જોઈએ, રાજપીપળા ખાલી જગ્યા જિલ્લાનું જિલ્લા મથક છે, તો જવાબમાં આવશે નર્મદા. હવે આપણે પ્રશ્ન બે જોઈએ, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક બે શબ્દોમાં લખો. તો પહેલો પ્રશ્ન છે, ડાંગ જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો બાળકો તમે જવાબ આપવા માટેનો પ્રયત્ન કરો તો આહવા. ત્યારબાદ બીજો પ્રશ્ન, ગુજરાતનો વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો કયો છે? તો જવાબ આવશે ડાંગ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, વડનગર ક્યાં જિલ્લામાં આવેલો તાલુકો છે? તો જવાબ આવશે મહેસાણા. ચોથો પ્રશ્ન, વેરાવળ ક્યાં જિલ્લાનું જિલ્લા મથક છે? તો જવાબ આવશે ગીર સોમનાથ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ખંભાત ક્યા જિલ્લામાં આવેલો તાલુકો છે? તો જવાબમાં આવશે આણંદ. હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો જવાબ આવશે ખંભાળિયા. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ગોધરા ક્યા જિલ્લાનું જિલ્લા મથક છે? તો જવાબમાં આવશે પંચમહાલ. હવે આઠમો પ્રશ્ન જોઈએ, તાપી જિલ્લાનું જિલ્લા મથક કયું છે? કયું છે બાળકો તમે જવાબ આપશો? તો જવાબમાં આવશે વ્યારા. ત્યારબાદ પ્રશ્ન ત્રણ જોઈએ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો અહીં આપણને પહેલું વાક્ય આપવામાં આવેલું છે કે ગુજરાતનું પાટનગર પોરબંદર છે, તો આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો જવાબમાં આવશે ખોટું. તો હવે આપણે એનું સાચું વાક્ય બનાવીએ, તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. ત્યારબાદ બીજું, બારડોલી સુરત જિલ્લામાં આવેલો તાલુકો છે, તો આ વાક્ય સાચું છે. ત્યારબાદ ત્રીજું વાક્ય, સાબરકાંઠા જિલ્લાનું જિલ્લા મથક વિજયનગર છે, તો આ વિધાન ખોટું છે, તો તેની સામે આપણે ખોટાની નિશાની કરીશું. હવે આપણે સાચું વિધાન બનાવીએ, સાબરકાંઠા જિલ્લાનું જિલ્લા મથક હિંમતનગર છે. ત્યારબાદ ચોથું વિધાન, મોડાસા અરવલ્લી જિલ્લાનું જિલ્લા મથક છે, તો આ વિધાન સાચું છે, તો તેની સામે આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ પાંચમું વિધાન, ગુજરાતમાં કુલ 275 તાલુકાઓ છે, આ વિધાન ખોટું છે, તેની સામે આપણે ખોટાની નિશાની કરીશું. તેનું સાચું વાક્ય બનાવીએ, તો ગુજરાતમાં કુલ 250 તાલુકા છે. ત્યારબાદ છઠ્ઠું વાક્ય, સાળંદ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલો છે, તો આ વાક્ય સાચું છે, તો તેની સામે આપણે સાચાની નિશાની કરીશું.
ત્યારબાદ સાતમું વાક્ય, મહીસાગર જિલ્લાનું જિલ્લા મથક લુણાવાડા છે, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ આઠમું વિધાન, ખેડા જિલ્લાનું જિલ્લા મથક ખેડા છે, આ વિધાન બાળકો ખોટું છે. હવે આપણે તેને સાચું વિધાન બનાવવા માટેનો પ્રયત્ન કરીએ. ખેડા જિલ્લાનું જિલ્લા મથક નડિયાદ છે, તો અહીં આપણે બાળકો પાઠ 6ની સમજ મેળવી. તમે પણ તમારી બુકની અંદર જિલ્લા અને તેના જિલ્લા મથક યાદ રાખવા માટેનો પ્રયત્ન કરજો. અહીં આપણને અમુક જિલ્લાના જિલ્લા મથક સરખા આપવામાં આવે છે, તો તેની યાદી અલગ બનાવજો, અને અમુક જિલ્લાના જિલ્લા મથક અલગ છે તો તેની યાદી પણ તમે અલગ બનાવજો. અને જિલ્લા, જિલ્લા મથક અને તેના તાલુકા યાદ રાખવા માટેનો પ્રયત્ન કરજો. તમે પાઠ 6નું સ્વાધ્યાય તમારા સામાન્ય જ્ઞાનમાં લખી લેજો. આવજો બાળકો.